નમસ્કાર, ડીબીલાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઘોઘંબા ખાતે તારીખ 21 જૂન 2024 રોજ વટ સાવિત્રી વ્રત નિમિત્તે ઘોઘંબાની સૌભાગ્યવર્તી મહિલાઓએ વડના વૃક્ષની પૂજા કરી પોતાના સૌભાગ્યની રક્ષા માટે આશીર્વાદ મળ્યા હતા. ઘોઘંબા વૈજનાથ મહાદેવજી 400 વર્ષ પુરાણું મહાદેવજીનું મંદિર આવેલું છે. ત્યાં ઘોઘંબા તાલુકાની તમામ સૌભાગ્યવતી બહેનો આજે વટ સાવિત્રી વ્રતનો અંતિમ દિવસ હોવાથી ત્યાં એકત્ર થઈ હતી અને પૂજા સામગ્રી સાથે ત્યાં આવી અને વડના વૃક્ષનું પૂજન કરી, તેની પ્રદક્ષિણા કરી અને તેના ઉપર 70ની આંટી વીંટી પોતાના પતિના સૌભાગ્ય માટે તેમજ તેના આયુષ્યની વૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી અને ભોળાનાથના દર્શન કરી અને પોતાના પતિના દીર્ઘ આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. પુરાણોમાં આવતી કથા પ્રમાણે જેમ સતી સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને બચાવવા માટે યમરાજાની સામે બાથ ભીડી અને પોતાના પતિને પાછા પુનઃ જીવિત કર્યો હતો, તેવી રીતે ત્યારથી એ કથાના અનુસંધાનમાં આ વટ સાવિત્રીનું વ્રત ઉજવવામાં આવે છે. આજની આ વ્રતની પૂજા દરમિયાન બહેનોએ વટ સાવિત્રી વ્રતની કથાનું પણ શ્રવણ અને વાંચન કર્યું હતું અને ત્યારબાદ વડવૃક્ષનું પૂજન કરી અને વડના વૃક્ષની પ્રદક્ષિણા કરી, તેને ચોફેર સૂતરની આંટીઓ બાંધી અને પોતાના પતિને દીર્ઘાયુષ્ય મળે તેમજ સૌભાગ્ય પ્રાપ્ત થાય તે માટે બહેનોએ વટવૃક્ષની પૂજા કરી અને મહાદેવજીની પણ પ્રાર્થના અને પૂજા અર્ચના કરી હતી. લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ, ઘોઘંબા.